મિત્રો હમણાં આપણે લખાણ સંબંધી એકતા કો સમજ્યા હવે લખાણ સંબંધી બે શું છે તો કેલું છે કે લખાણ સંબંધી એક મુજબ આપણે પાસે આ 6 પ્રશ્નો હતા તેમાંથી ફક્ત એલાઇલિક આલ્કોહોલ સંયોજન ઓળખવાના કે જે કયા એલાઇલિક આલ્કોહોલ તો મિત્રો આપણે એલાઇલિક આલ્કોહોલ સિવાય બાકીના આલ્કોહોલ ને કયા નામથી બોલાવીશું એ પણ સમજી લઈએ તો પહેલા પહેલા આપણે વાત કરીએ જે પ્રશ્ન આપ્યો છે તે એલાઇલિક આલ્કોહોલ તો એલાઇલિક આલ્કોહોલ ની વ્યાખ્યા શું છે તો જે કાર્બન પાસે OH આવેલો હોય તેની બાજુના કાર્બન પાસે દ્વિબંધ આવેલો હોય તો તેને આપણે એલાઇલિક આલ્કોહોલ કહીએ અને OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય આ બે લાક્ષણિકતા શું જે કાર્બન પાસે OH આવેલો હોય તેની બાજુના કાર્બન પાસે દ્વિબંધ હોય પછી ગમે તે કાર્બન હોય અને જે કાર્બન પાસે OH છે તે પોતે કયું સંકરણ ધરાવતો હોય sp3 તો તમે જો આમાં દ્વિબંધ આવેલું છે કે નથી આમાં દ્વિબંધ છે હા છે તો ચેક કરો જે કાર્બન પાસે OH છે તેની બાજુના કાર્બન પાસે શું આવેલો છે દ્વિબંધ તો આપણે એને કહીશું કે ઓ એલાઇલિક આલ્કોહોલ ઓકે આમાં તમે જો જે કાર્બન પાસે OH છે દ્વિબંધ છે નથી તો એલાઇલિક નથી અહીંયા તમે જો જે કાર્બન પાસે હોય છે તેની બાજુના કાર્બન પાસે શું છે બેન્ઝીન છે તો મિત્રો અને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીશું શું કહીશું બેન્ઝાઇલિક આલ્કોહોલ ઇઝ ઇટ ક્લિયર ઓકે અહીંયા પણ તમે જો જે કાર્બન પાસે હોય તેની બાજુના કાર્બન પાસે બેન્ઝીન આવ્યું છે તો અને પણ શું કહીશું આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ શું કહીશું મિત્રો બેન્ઝાઇલિક આલ્કોહોલ યાદ રાખજો મિત્રો એલાઇલિક અને બેન્ઝાઇલિક માં ફરક શું છે આ જ વસ્તુ આપણે હેલાઇડ ની અંદર પણ શીખી ગયા હતા 10મા ચેપ્ટરમાં કે બેન્ઝાઇલિક આલ્કોહોલ એટલે જે કાર્બન પાસે હોય છે એટલે કે કાર્બન બેન્ઝીન સાથે જોડાયેલો હોય તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય તો અહીંયા પણ જો જે કાર્બન પાસે હોય છે બરાબર તે તેના બાજુના કાર્બન બેન્ઝીન સાથે જોડાયેલો છે ઓકે તો અહીંયા તમે અણુ વર્ગીકરણ શેમાં થશે મિત્રો તો જોઈ શકો છો જે કાર્બન પાસે હોય છે આવેલો છે તેની બાજુના કાર્બન પાસે દ્વિબંધ માટે અને આપણે કહીશું શું એલાઇલિક આલ્કોહોલ તો હવે આ બે આલ્કોહોલ બાકી રહ્યા તો અહીંયા તમને દ્વિબંધ નથી આવેલા માટે આપણે એને અને કહીશું શું આલ્કાઇલ આલ્કોહોલ શું કહીશું આપણને કેવા પ્રકારના આલ્કોહોલ છે મિત્રો આલ્કાઇલ આલ્કોહોલ તો આપણને પ્રશ્ન ખાલી પૂછે છે કયો એલાઇલિક આલ્કોહોલ તો બધા બાદ એલાઇલિક આલ્કોહોલ કોણ છે તો જે કાર્બન પાસે હોય છે તેની બાજુના કાર્બન પાસે શું હોય દ્વિબંધ બરાબર મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો જે કાર્બન પાસે હોય છે ત્યાં શું આવેલું છે બેન્ઝીન માટે અને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહીશું અહીંયા જે કાર્બન પાસે હોય છે તેને બાજુનો કાર્બન બેન્ઝીન એટલે દ્વિબંધ તો બેન્ઝાઇલિક નહીં અને આપણે એલાઇલિક કહીશું તો આ રીતે બે બે પ્રકારના આપણી પાસે એલાઇલિક આલ્કોહોલ હાજર છે ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ